ज्ञान नहीं नहीं आज माखण खाऊ तो ना घर ए समय बराबर कृष्ण कहे छे जाओ बेजना जो आओ गोपी घर में है कि नहीं बे छोकरा आया एक ज निशाने पाणियारा जोवानुं जो माटला पड़ा हो तो गोपी घर में है माटला नहीं तो यमुना किनारा गई है सखो आवीने जुए माटला नहीं कन्हैया चाल माटला नहीं एम हालो आखा गामना छोकरीने लईने गयो हो आखू घर भराई गयो गोली मोटी बधी हती बधाए बहु माखण खाधु बहु खाधु કૂતરાઓને બિલાડાઓને વાંદરાઓને કાગડાઓને બધાને ખવડાવ્યું તોય માખણ વધ્યું કનૈયા પાસે આવીને કહે છે કનૈયા હવે આ આટલું બધું વધ્યું હવે આનું કરવાનું શું કનૈયો કે કામ કરો ગોપી હમણાં બહુ કામઢી થઈ ગઈ છે અને એને કામમાં ને કામમાં જરાય એને નવરાશ મળતી નથી એટલે જુઓ તો ખરા એના ઘરની ગાર ઉછળી ગઈ છે લીપણ કરી દો એના ઘરની ગાર કરી દો અને કનૈયાની બુદ્ધિ પ્રમાણે શું એને ગાર કરી છે દરવાજાની પાછળના ભાગમાં બરાબર ગાર કરી બધું જ માખણ ત્યાં લગાડી અને સાકળ દઈ અને મટુકી ફોડીને વ્યા ગયા ગોપી તો ચાર પાંચ બેડા લઈને જતી હતી પાણી ભરવા અને પેલા તો એવું જ હતું ને કાંઈ સીધો નળ ચાલુ કરીને ગોળો ભરાઈ જાય એવું તો હતું નહીં અત્યારે તો આપણે આળસુના પીર એટલા થઈ ગયા છે એ જ કરવું પડે બીજું કાંઈ નહીં ગોળો ભરવા આપણે ગાગર તો ઘરમાં હવે કોકની જ મળે હેલ તો દેખાય જ નહીં કે અને પેલા નહીં તો એ હેલ ભરવા જતા અને જયારે હેલ ભરી હવે એ હેલ ના સુકન તો વહી ગયા હાવ નહીં તો પેલા આપણે સુકન હતા કે જો પણિહારી સામે મળે તો સુકન થતા આપણને એ સુકન વહી ગયા કારણ ગોળાની માથે જ નળ આવી ગયો આગું જવું જ નથી કોઈ એટલે ગોપી બરાબર ચાર પાંચ માટલા લઈને પાણી ભરવા ગઈ હતી બે ત્રણ માટલા માથા ઉપર બે ત્રણ માટલા એની કાખમાં આવે ગોપી હવે સાકળ દીધી સાકળ ઉતારી કમાળને ધક્કો માર્યો હવે નીચે તો જોવાય નહીં કારણ કે માથે માટલા હતા એટલે સીધો પગ મૂક્યો અને માખણમાં પગ મૂકીને દશા શું થાય સીધી હામી દિવાલે બધા માટલા ફૂટી ગયા આખું ઘર પાણીથી ભીંજાઈ ગયું સમજી ગઈ કે આ બરાબર ઓલાના ધંધા છે પણ હવે ગોપી હતી માથા ભારે એણે યુક્તિ કરી બરાબર ની સરસ મજાનું માખણ ઉતાર્યું અને ઘરમાં બરાબર લટકાયું અને એ દિવસે ગોપી બધા માટલાને લઈ અને એક ખૂણામાં સંતાઈ ગઈ વળી કનૈયાને સમાચાર મળ્યા આખા ગામના છોકરાને લઈ આવે કનૈયો આવ્યો એક બે ત્રણ ચાર આખું ઘર ભરાઈ ગયું કનૈયો ભાળી ગયો માટલું ત્યાં છે હવે શું કરશું એક કામ કરો પાંચ છ જણા નીચે નમી જાઓ આમ કરતા કરતા એની ઉપર ચાર એની ઉપર ત્રણ આમ કરતા કરતા કૃષ્ણ ઉપર ચડ્યા શીકું પકડ્યું ને એમાંથી બરાબર માટલી પકડે ઉતારવા જાય ત્યાર પેલા ખૂણામાંથી ગોપી બોલી પ્રભાવતી ઉભા રહેજો બધાય અને પ્રભાવતી ઉભા રહેજો એમ બોલે પછી કે ઉભા રહે ખરા ન્યા નીચે જેટલા નેમાતા એ બધા દોડી દોડીને ભાગી ગયા કનૈયો ન્યા ઘડિયાળના લોલકની જેમ લબડી ગયો કનૈયો મુંજાઈ ગયો આજ ગોપીના હાથમાં આવી ગયો હવે શું કરશું બધા સખાઓ બહાર વે ગયા પ્રભાવતી કહે છે કેદાળાની અમે બધી ફરિયાદ કરતી હતી પણ યશોદા કોઈની વાત નહોતી માનતી અને જ્યારે હોય ત્યારે એક જ વાત કરે રંગે હાથ પકડો ત્યારે આવજો આજ હમણાં બોલાય એવું જોઈ લે આ તારો છોકરો હમણાં યશોદાને બોલાય એવું કનૈયો કહે છે ગોપી આજ મારી ભૂલ થઈ ગઈ આજ પછી તારા ઘરમાં ચોરી કરવા કોઈ દી ન આવું બસ આજનો દિવસ મને જવા દે પણ ગોપી એકની બે ન થાય નહીં યશોદાને હમણાં બોલાય આવું આ તો તને માર ખવરાવે પાર છે કોઈની ફરિયાદ નથી માનતી બહુ વાત કરે છે બહુ વાત કહી અને અંતે કનૈયો કે છે એક કામ કર ગોપી તારે મને માર જ ખવરાવો છે ને તારે મને માર જ ખવરાવો છે તો એક કામ કર તું યશોદાને અહીંયા લઈ આવે એના કરતા મને જ ન્યા લઈ જા ને ચાલ તું મને ન્યા લઈ જા ગોપીને આ વાત મગજમાં ઉતરી નીચે ઉતાર્યો એને અને ગોપીએ એક હાથ કનૈયાનો પકડાયો એકદમ કડક પકડ્યો હાથ કનૈયાનો અને મોટી બધી લાજ કાઢી અને ઘરની બહાર નીકળી આંગણામાં આવી આંગણાની બહાર નીકળી ગયા અને ગામની શેરીમાં હજી ચડી ન ચડી કે આખા ગામના છોકરાઓ કનૈયાની હારે થઈ ગયા આખું ટોળું લઈને જાય ઘરથી થોડા
ત્યાં કનૈયો કહે છે ગોપી હાથ મૂકી દે ને, હું ક્યાંય વયો નહીં જાઉં. ના કનૈયા તું ભાગી જા, તું જતો રહેશે. અરે ગોપી નહીં જાઉં પણ હું, ના મારે કાંઈ કરવું નથી, તું જતો રહે. અરે પણ ગોપી મારો આમ જોતો ખરી, હાથ દુખે છે, કેટલો લાલ થઈ ગયો આજ. ગોપી કહે છે ઘડીક નિરાશ કેમ, અત્યારે હાથ લાલ થયો છે, હમણાં યશોદા પાસે જઈશ ને બે લાફા પડશે ને એટલે ગાલે લાલ થઈ જશે. કચકાવીને હાથ પકડ્યો છે, મોટો બધો ઘૂમટો તાણ્યો છે અને એને લઈને જાય છે. કોઈ રીતે હાથ મૂકે નહીં એટલે કનૈયો કહે છે કામ કર ગોપી, આલે તારે મને હાથ પકડીને લઈ જાવ છે ને, તું આલે મારો બીજો હાથ પકડી લે, પણ તું મારો આ હાથ મૂકી દે, મને દુખવા માંડ્યો છે, મારો હાથ લાલ થઈ ગયો છે. ગોપી કહે છે લાવ બીજો હાથ. કનૈયાનો એક હાથ મૂક્યો અને ગોપીએ બીજો હાથ પકડ્યો. બધાની અસર ચાલ્યા જાય છે, સામે જે લોકો મળે ને એ બધા પ્રભાવતીના દાંત કાઢે. શું કામે કે કનૈયાએ જયારે કીધું કે આલે આ મારો બીજો હાથ પકડી લે, એ કનૈયાએ પોતાનો હાથ છોડાવી લીધો, એનો બીજો હાથ પોતાનો ન આપ્યો, એ બાજુમાં પ્રભાવતીનો દેર હાલ્યો હતો તો દેરનો હાથ પકડાવી દીધો. પ્રભાવતીના દિયરનો હાથ પકડાયો અને કનૈયો એકદમ દોડી અને પ્રભાવતી આવે ત્યાર પેલા માં યશોદાની ગોદમાં જઈને બેસી ગયો. માં માથે હાથ ફેરવે છે, કપાળમાં ચુંબન કર્યું અને માએ પ્રશ્ન, માને પ્રશ્ન કર્યો લાલાએ, માં હું તારો દીકરો કે નહીં? માં આજ વિચારમાં પડી ગઈ, આવું કોઈ દી પૂછતો નથી ને, આજ વળી શું થયું આને? હા લાલા, કેમ? બસ આ તો ખાલી પૂછું છું માં, જો હું તારો દીકરો હોઉં તો તને મારી વાતમાં ભરોસો આવે? આવે જ ને લાલા, કેમ નહીં? તો માં હું તને સાચું કહું, આ ગોપીઓ હમણાંથી મારી પાછળ બહુ પડી ગયું છે, મને બહુ હેરાન કરે છે. હું કોઈના ઘરમાં કઈ ચોરી નથી કરતો, છતાં પણ ગોપીઓ તારી પાસે આવીને તને ચોરીનું કહે છે, અને હું બજારમાં નીકળું ને તો મને ચોર ચોર કીધા કરે છે, મને બહુ હેરાન કરે છે. તું ઉતર્યો ને એટલે પણ માં એક વાતનો જવાબ દે મને, કે આજ હું તારી પાસે અહીંયા બેઠો છું ને કદાચ કોઈ ગોપી આવે અને એમ કહે કે યશોદા તારો છોકરો મારા ઘરમાં ચોરી કરે છે જોવા, તો તું વાત માને? અરે લાલા, તું અહીંયા બેઠો દીકરા ક્યાંથી વાત માનું? હજી માં દીકરો બે વાત કરે છે ત્યાં બરાબર ગોપી ફળિયામાં આવીને, યશોદા, એ યશોદા બહાર આવ, કેદાળાની કહેતી હતી ને કે રંગે હાથ પકડો ત્યારે આવજો, આજ જો એને પકડીને આવી છું. કહ્યું કે જો માં હજી તને કહી રહ્યો ત્યાં તો આવી હો, ત્યાં તો ચાલ કનૈયા બહાર જઈએ. કનૈયાને લઈને માં યશોદા બહાર આવ્યા છે. ગોપી તો બૂમા બૂમ કરે છો, આજ રંગે હાથ પકડ્યો છે ને આમ છે ને તેમ છે. યશોદા બહાર આવીને કહે છે, એ ગોપી જરા ધીમે બોલ, આટલી બધી બૂમા બૂમ શાની કરે છે? ગોપી કહે છે, તું કહેતી હતી ને કે જયારે પકડો ત્યારે આવજો, આજ પકડીને લાવી છું. અને એ સમયે યશોદા કહે છે, પણ ગોપી એક કામ કર, તું ભલે પકડીને લાવી પણ નંદ બાબા ઘરમાં નથી એટલે લાજ ઉગાડી દે. એટલે ગોપી એ તો હરખમાંથી આજ કનૈયાને પકડ્યો છે, એકદમ ઝડપથી લાજ ઉગાડી અને જ્યાં ઉગાડીને સામે જોવે ત્યાં કનૈયો અને યશોદા બે સામે ઉભા છે. ગોપી વિચારમાં પડી ગઈ કે આ ન્યા ક્યાં આવી ગયો, આ તો મારી હાથમાં હતો, જે અહીંયા જોયો તેનો દેર. ગોપી એટલું શરમ લઈને નીચે જોઈ ગઈ, માં યશોદા એટલા ઉપાડી ને એટલી ખીજાણા છે યશોદા કે ખબરદાર આજ પછી મારા છોકરાનું નામ લીધું છે. તો હવે શરમ ને લઈને ગોપી કઈ બોલી ન શકે, કારણ કે આ તો એને દેરને જ પકડીને આવી હતી. ગામમાં જે લોકો સામા મળે ને બધા એટલે હસતા હતા કે આ એના દેરને પકડીને ન્યા હું કામ લઈ જતી હશે. ગોપી નીચે જોઈ ગઈ, શરમ ને લઈ અને ઘરે જાય છે, પણ જતા જતા એના દેરના કાનમાં કહેતી ગઈ કે તું મુવા ઘરે આવ્યો, આ બધા ધંધા તારા છે, તું ઘરે આવ. આ કથા સમજાવે છે ગોપીના મનનો અહંકાર ભગવાને ઉતાર્યો છે, કારણ કે ગોપી કહેતી ફરતી હતી મારા ઘરમાં આવે તો ખબર પડે. અભિમાનને ઉતારવાનું કામ કૃષ્ણનું છે સાહેબ. પ્રભાવતીનો એમણે અભિમાન સાવ ઉતારી નાખ્યું છે. આપણે એમ કહીએ ગોપીના ઘરની અંદર માખણ ચોરી કરે અને ગોપીઓ બધી એને ફરિયાદ કરે, પણ ભાગવતકાર એમ કહે છે કે જ્યારે જ્યારે કૃષ્ણ ગોપીના ઘરની અંદર માખણ ચોરી કરવા ન જાય ને ત્યારે ગોપીઓને ગમતું ન હતું. એક વખતનો પ્રસંગ છે કે ભગવાન કૃષ્ણ બરાબર ગોપીના ઘરની અંદર ચોરી કરવા માટે ગયા,
અને બરાબર બપોરનો મધ્યાંતરનો સમય તો સુરત બરાબર એવો તપ્યો તો આ જગત આખી ધરતી પણ ધગધગતી હતી. અને એ સમયે કૃષ્ણ બરાબર ગોપીના ઘરમાં ગયા અને ગોપી આવી અને ગોપીને આવેલી જોઈ અને કૃષ્ણ ઉઘાડા પગે જ્યારે દોડ્યા છે ત્યારે ગોપીથી ન જીરવાયું, કારણ આટલી બધી તપેલી ધરતી કૃષ્ણના પગને બાળશે. એટલે ગોપી કહે છે કે એક નૈયા ઉભો રે હું તને કઈ નહીં કહું, ઉભો રે તું. ગોપીને ન ગમ્યું, કારણ કૃષ્ણના પગ બળે છે. એટલા માટે લખ્યું નીતમ યદિ નવનીતમ નીતમ નીતમ ચ કિમ તેન આતપતાપિત ભૂમો માધવ માધવ માધવ. એ કૃષ્ણ તે માખણ ખાધું ભલે ખાધું પણ તું દોડીશ નહીં, આ ધરતી તને દજાડી દેશે. જે ગોપીના ઘરની અંદર કૃષ્ણ ચોરી કરવા ન જાય એ ઘરમાં ગોપીને ગમે નહીં. ત્યાર પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બાળ ચરિત્રનું વર્ણન કરતા કહે છે કે પરીક્ષિત, ભગવાને એક વખતના સમયે જ્યારે બગાસું ખાધું હતું ત્યારે માને વિશ્વરૂપના દર્શન કરાવ્યા, અને આજ બીજી વખત જ્યારે ભગવાને માટી ખાધી છે ત્યારે કરાવ્યા છે. જ્યારે માટી ખાધી ત્યારે કરાવ્યા છે વિશ્વરૂપના દર્શન. બાપજી એ પ્રસંગ શું છે બતાવો ને મને. તો સાંભળ પરીક્ષિત, એક વખતના સમયે ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ એના સખાઓ બધા રમે છે અને એ સમયે ભગવાને વ્રજની રજ પોતાના મોઢામાં મૂકી છે. એ રમણ રેતી, કેટલા લોકો ગયા છો રમણ રેતીમાં? આપણે જ બાકી છે. આપણે જ બાકી. તમે જઈ આવ્યા રમણ રેતીમાં? તો ન્યા જવું જોઈએ એક વાર. હવે તો કેવી મજા આવે રમણ રેતીમાં, જે ગયા છો એ કયો, બહુ મજા આવે ને. ત્યાંનો એક પ્રભાવ એવું આપણે એવું કહેવાય છે કે ત્યાં જે લોકો જાય એ મુઠા ભરી ભરીને પોતાના મસ્તક ઉપર માથા ઉપર એ રેતી ચડાવે. હવે અહીંયા આપણા ઉપર કોઈ કે ચપટી ભરી નાખ્યું હોય તો શું દશા થાય એની ખબર નથી આપણને. નાખવાળાની દશા શું થાય આપણને ખબર નથી. અને ત્યાં આપણી જાતે જ મુઠા ભરી ભરીને આપણે રેતી આપણા મસ્તકે ચડાવીએ. શું કામે ને, આપણો ભાવ છે કે અમારો કૃષ્ણ આ રેતીમાં ખુલ્લા પગે ચાલ્યો હતો, માટે અમે રેતીને રમણ રેતી કહીએ છીએ. રમણ રેતીમાં કૃષ્ણ ઘૂમ્યો હતો સાહેબ, રમણ રેતીનો મહિમા છે. કોઈક લોકો તો એ રમણ રેતી નહીં ઘરે લઈ આવે ને પોતાની તેજુરીમાં મૂકે. કૃષ્ણ આ રેતીમાં ચાલ્યો હતો એટલે બરાબર ભગવાને વ્રજની રજ મોઢામાં મૂકી અને દાવજી જોઈ ગયા. દાવ આવીને કહે છે કનૈયા તે માટી ખાધી? કનૈયો કહે છે ના દાવ મેં નથી ખાધી. અરે મેં તને જોયો અને તું ના પાડે છે નથી ખાધી? કનૈયો કહે છે પણ દાવ મેં નથી ખાધી, હમણાં જઈને માને કહી દઉં જો પછી તને મારે. કનૈયો કહે છે દાવ આવું બધું ખોટું રહેવા દે ને. છતાં દાવજી મહારાજ ઘરે ગયા અને માને કહે છે માં તું લાલાને સમજાવ ને, એને બહુ ખરાબ ટેવ પડી છે. યશોદા કહે પણ શું થયું છે દાવ? અરે માં એ માટી ખાતા શીખી ગયો છે. એમ? હમણાં એને માટી ખાધી, બોલાય આવો જાઓ. દાવજી દોડતા આવીને કહે છે લાલા ચાલ માં બોલાવે છે. કનૈયો કહે છે દાવ આ બધું તું ખોટું કરે છો, ગોવાળો બધા આવ્યા છે. માએ પ્રશ્ન કર્યો લાલા તે માટી ખાધી બેટા? કનૈયો કહે છે ના માં મેં માટી નથી ખાધી. અરે પણ આ તારા સખાઓ કહે છે તે માટી ખાધી, દાવ કહે છે તે માટી ખાધી. માં મેં માટી ખાધી જ નથી. પણ અરે પણ આ તારી હારે રમનારા બધાએ કહે છે એ ખોટા અને તું એક સાચો. અરે માં પણ હમણાં એવું થયું છે કે આ બધા સખાવું અને આ દાવ આ બધા એક થઈ ગયા છે ને મને બહુ હેરાન કરે છે. હવે આ વાતમાં કોઈ દી આપણને ભરોસો બે? માં કે છે તે માટી નથી ખાધી ને? નહીં માં મેં માટી નથી ખાધી. તો એક કામ કર તારું મોઢું મને જોવા દે. ભગવાન કૃષ્ણ ના પાડે છે નહીં લાલા મને જોવા દે તે માટી નથી ખાધી ને.
મેં બહુ પ્રયત્ન કર્યા ત્યારે ભગવાન મુખ ખોલે છે. મુખ ખોલ્યું, ન જીભ દેખાણી, ન દાંત દેખાયા. અને એ સમયે ફરીવાર ભગવાન કૃષ્ણએ મા યશોદાને બ્રહ્મ દર્શન કરાવ્યા, આખા વિશ્વ રૂપના દર્શન કરાવ્યા છે. 68 તીર્થ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી રે. 68 તીર્થ ગંગા યમુના ચાંદ સૂરજ મુખ માહી રે. સૂરદાસ દેખી પ્રભુ કી લીલા, મૈયા યશોદા મન મેં, મૈયા યશોદા મન મેં અતિ પછતાઈ રે. કનૈયાન માટી ખાઈ રે, મોહનાન માટી ખાઈ રે, ગોવિંદ ને માટી ખાઈ રે. 68 તીર્થ ગંગા જમુના ચંદ્ર સૂરજ મુખ માહી રે. ત્યાં તો 14 ભુવન, 14 ભુવન માં કો દીખલાયા રે. મોહના ને માટી ખાઈ રે, હો કનૈયા ને માટી ખાઈ. માને વિશ્વના દર્શન કરાવ્યા અને મા મોહ પામી ગયા છે. કેવા શું જોઉં છું આ અમારો દીકરો છે કે કોઈ બ્રહ્મનો અવતાર છે? અને આ જગતમાં ત્રણ પ્રકારની માયાઓ છે સાહેબ. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા, અને એક સ્વમોહિની માયા. આ ત્રણ પ્રકારની માયા, સ્વજન મોહિની માયા એટલે ભગવાન અને એના ભક્તો, એ બે સ્વજનો છે. ભગવાનના ભક્તો એ ભગવાનના સગા સંબંધીઓ છે. વિમુખજન મોહિની માયા એટલે કે ભગવાનથી જે દૂર થયો છે એ વિમુખજન મોહિની માયા છે. અને છેલ્લે સ્વમોહિની માયા, સ્વ કહેતા ભગવાન કૃષ્ણ પોતે, ભગવાન જેમાં મોહ પામ્યો છે એ સ્વમોહિની માયા. અને ભગવાન શ્રીમાં મોહ પામ્યો છે રાધામાં. રાધા છે એ પ્રેમની અવિરત ધારા છે. એટલે રાધા એ કેટલી બળભાગી જીવાત્મા છે, કેટલા પુણ્ય કર્યા છે કે ત્રણ લોકનો અધિપતિ એને આધીન થઈને રહે છે. રાધે તું બડી ભાગીની, તુને કોણ તપસ્યા કીન, તીન લોક તારન તરન સો તુમારે આધીન. એ રાધા તેવી કઈ તપસ્યા કરી છે કે જેને લઈ અને ત્રણ લોકનો અધિપતિ તારે આધીન થઈને રહે છે. રાધા પણ એક ગોપી છે. અને શું એ રાધા છે? એ રાધાનું એ વર્ણન કરતા અમારો કવિ લખે છે. મીઠે રસ સે ભરી રે રાધા, રાની લાગે મહારાણી લાગે, મને કારો કારો યમના જીરો પાણી લાગે. મીઠે રસ સે ભર્યો રે રાધા, રાની લાગે રાધા, પાણી લાગે.
सदा गोरी गोरी यमुना मैया कारी कारी सदा गोरी गोरी यमुना मैया कारी कारी राधा गोरी गोरी यमुना मैया कारी कारी सदा गोरी गोरी पिंडरा मचावे बरसाने की छोरी बिंदराव में धूम मचावे बरसाने की छोरी बिंदराव में धूम मचावे बरसाने की छोरी बिंदराव में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जू की रज धानी लागे कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भयोरी राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मुरली में तेरे सुमिरे बारंबार मुरली में तेरे सुमिरे बारंबार आना नित मुरली में तेरे सुमिरे बारंबार आना नित मुरली में तेरे सुमिरे बारंबार कोटि न रूप धरे मन मोहन तौ न पावे पार कोटि धरे मन मोहन पावे पार कोटिन रूप धरे मन मोहन तौ न पावे पार कोटिन रूप धरे मन मोहन तौ न पावे पार रूप रंग की छबीली पट रानी लागे पट रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरोरी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे Thank you.
माखन मिश्री अब ना कोई मिठाई। आवारे मन माखन मिश्री अब ना कोई मिठाई। नावारे मन माखन मिश्री अब ना कोई मिठाई। नावारे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। अरे मारी जीवड़िया ने भावे राधा नाम मलाई। वृषभानु की लाली तो गुड़ धानी लागे। गुड़ धानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो राधा रानी लागे। महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरो राधा रानी लागे। महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे। महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे। कितना लोगों ने व्रज में आवू छे हाथ तो करो पेला। પાકું આવું છે તો થોડોક બે ડગલા ચાલવું પડશે, એટલે ચાલવા માટે બેઠા બેઠા તો હલાય નહીં। આ યજમાન ને ભલે કથા બિહારી મજા આપણે ન કરીએ, આવો જ્યાં બેઠા ત્યાં ઉભા થઈ જાવ એક વાર। હવે કાલનો દી છે, પ્રમદી કથા પૂરી થશે પછી ખબર નહીં ક્યારે મળીશું પાછા। ભાવસે ગાઈએ रटत है जे नर आठो याम। राधा राधा नाम रटत है जे नर आठो याम। अब उबासो काम करो, तुमने खबर जे तुमने नहीं खबर हो, कारण के तुमने आगे नु देखाय पाछे नु काई देखाय नहीं। आई थी मने छे सुधी देखाय। हितेश भाई मुकेश भाई क्या छे? भरत भाई अत्रण ने ऊपर आवो स्टेज ऊपर। રમવા માટે નહીં પણ તમે વ્રજમાં બેઠા છો તો કેટલી વ્રજાંગનાઓ નાચે છે સાહેબ, આ બધી ગોપીઓ છે કૃષ્ણની। रटत है जे नर आठो याम। राधा राधा नाम रटत है जे नर आठो याम। राधा राधा नाम रटत है जे नर आठो याम। राधा राधा नाम रटत है जे नर आठो याम। बिन की बाधा दूर करत है राधा राधा नाम। बिन की बाधा दूर करत है राधा दूर करत है राधा राधा नाम। अर इनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम में सफल जिंदगानी लागे। जिंदगानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे।
पानी लागे राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी 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 लागे एक बार भाव से हो जाए हाथ उधर करीने भाव से जय हो मीठे रस से बरोरी राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से बरोरी राधा रानी लागे महारानी लागे मने कारो कारो यमुना जीरो पानी 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 लागे राधा नाम में सफल जिंद गानी लागे जिंद गानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मने कारो कारो यमुना जीनो पानी लागे रे बोलो कृष्ण कन्हैया लाल की जय भगवाने माने विश्वरूप ना दर्शन करावा छे फरीवार मायानी चादर भगवाने मां ऊपर उड़ाड़ी एक दिवस ना समय नंद बाबा अने मां यशोदा बेव बैठा छे वातो करे छे ने एवानी अंदर बराबर मां यशोदाए नंद बाबा ने वात करी के नंदराय हमणा हमणा तो बे वखत केवू थयू मारे लाला ना मोढ़ानी अंदर तो केटला ताराओ चंद्र सूर्य बधुज देखायू मने नंद बाबा के एवं यशोदा कई होय नहीं ए तमारो भ्रम हशे अरे ना नंदराय मैं जोयू मारा मारी सगी आंखे मैं जोयू अरे यशोदा एवं न होय पछी 70 वर्षे एवं ज होय 70 वर्ष थाय ने एटले पछी एवं ज देखाय आम करी अने मां यशोदानी वात ने साव मजाक में काढ नाखी कृष्ण त्यां बैठा छे कृष्ण ने आ बात न गमी मानी मजाक उड़ावी एटले कृष्ण न गम्यो कई वांधो नहीं बाबा नो वारो छे एटले एक दिवस ना समय बराबर नंद बाबा सवार मां भगवान शालिग्राम नी पूजा करवाई छे तमाम प्रकार नी सामग्रीओ तैयार करी अने शालिग्राम ने बधुं त्यां पधरावी अने नंद बाबा तुलसी पत्र लेवा माटे आंगणा मां गयो એ તુલસી પત્ર લઈને આવ્યા ત્યાં કનૈયો ત્યાં બેઠો હતો બધી સામગ્રી એમ નિયમ છે પણ જે શાલિગ્રામ ની પૂજા કરી હતી એ શાલિગ્રામ જ નથી ત્યાં શાલિગ્રામ નથી વ્યા કે
એટલે નંદ બાબાએ પૂછ્યું, કનૈયા શાલીગ્રામ ક્યાં ગયા? એટલે કનૈયો મોઢું બંધ કરીને કહે છે, મને શું ખબર. એટલે નંદ બાબાને ખબર પડી ગઈ કે કનૈયાએ શાલીગ્રામ પોતાના મોઢા મૂકી દીધા. એટલે નંદ બાબા કહે છે, કનૈયા તારા મોઢામાં છે ને? તો કે ના, નહીં બતાવ, તારું મોઢું બતાવ મને. બહુ કીધું એટલે ભગવાન કૃષ્ણ જ્યાં નંદ બાબા નજીક આવ્યા, ભગવાન કૃષ્ણે મોઢું ખોલ્યું અને એ જ સમયે ન શાલીગ્રામ મળ્યા, ન જીભ મળી, નંદ બાબાને પણ વિશ્વરૂપના દર્શન ભગવાન કૃષ્ણે કરાવ્યા છે. નંદ બાબાને તો આમ આશ્ચર્ય થયું, શું વાત છે. થોડી વાર તો વિચાર લીધું, સ્વીકાર લીધું કે યશોદા કહેતા હતા એ વાત બરાબર છે. અને એ સમયે બરાબર સાંજના સમયે નંદ બાબા અને યશોદા વળી પાછા બેઠા છે, એટલે યશોદાએ કીધું, નંદ બાબાએ કીધું, યશોદા આજ તો મેં લાલાના મોઢાની અંદર કેટલા ચંદ્ર, કેટલા તારાઓ, કેટલા સૂર્યો, કેટલા ભગવાનના દર્શન કર્યા, કેટલા ભગવાન હતા એના મોઢામાં. યશોદાએ તરત વટક વાળ લીધું, આપણે પાછું આપવામાં તો જરાય વાર ન લાગે, નંદરાય રેવા દો ને, 80 વર્ષે એવું જ હોય. તરત જ એને સાટું વાળ લીધું. નંદ બાબાને પણ વિશ્વરૂપના દર્શન કરાવ્યા, પણ નંદ અને યશોદા બેઉ પૂર્વજન્મના દ્રોણ નામના વસુ છે. અને એ જ્યારે ધરા નામની સ્ત્રી હતા અને બ્રહ્માના આદેશથી એમણે ગાયોની બહુ સેવા કરી, એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં ગોપાલ બનીને આવીશ. એટલા માટે ભગવાન આજે 11 વર્ષ અને 52 દિવસ નંદ અને યશોદાને ત્યાં લીલા કરવા માટે આવ્યા છે. ધીમે ધીમે એક એક કથાઓ કહેતા જાય ને, એવાની અંદર બરાબર કહેવાય છે, એક નામ ભગવાનનું દામોદર છે, દામોદર લીલાની કથા છે. દામોદર લીલાની કથામાં ભગવાન દામોદર શા માટે થયા, એનું નામ દામોદર શું કામ પડ્યું એની કથા છે. એક વખતના સમયે માં યશોદાને વિચાર આવ્યો કે બધી ગોપીઓ મને ફરિયાદ કરે છે કે માં યશોદા તારો છોકરો અમારા ઘરે આવીને માખણ ખાય છે, તો મારા ઘરે કેમ નહીં ખાતો હોય? મારી ઘરે તો આટલું બધું છે, છતાં નથી ખાતો કોઈ દિવસ. તો આવું કેમ બન્યું હશે? લાવ એક કામ કરું, મને એમ લાગે છે કે બધી ગોપીઓ પોતાની ઘરે જાતે માખણ ઉતારતી છે, મારે ત્યાં હું કોઈ દી માખણ ઉતારતી નથી, એટલે કદાચ કનૈયો નહીં ખાતો હોય, પણ લાવ આજે હું માખણ ઉતારું. માં વહેલી સવારમાં જાગ્યા છે, સવારમાં નિત્યકર્મ કરી પરવારી અને સોળે શણગાર સજી અને ભગવાન ઠાકોરજીની પૂજા કરવા માટે માં યશોદા બેઠા છે. અને યશોદા કહે છે, મહાપુરુષો પણ કહે છે કે જ્યારે તમે ભગવાનની પૂજા માટે બેસો ત્યારે તમારે સોળે શણગાર સજીને બેસવા, કારણ શણગાર દેખાડવાને લાયક કોઈ ભગવાન હોય તો માત્ર કૃષ્ણ છે, શૃંગારનો રસિયો દેવ છે સાહેબ. શણગાર બહુ વાલા છે ને, અને તમે જોતા જ છો ને, જે જે મંદિરમાં જઈએ, દ્વારિકામાં તમે જાઓ, 7-7 દિવસના એના વસ્ત્રો અલગ, શું એનો શૃંગાર હોય. ઉનાળો તડકો પડે તો ચંદનના વાઘા. ઠાઠમાઠ તો એને છે, અને ભગવાનને પણ એટલો જ શૃંગાર કરજો બા, એમાં જરાય પાછા ન પડતા. અને તમે જુઓ છો ને, જો આ મારા ઠાકોરજી, એને આટલો શૃંગાર, અને હું દરરોજ જોઉં છું આ મૂર્તિને, નહીં નવા વાઘા પહેરાવીને આવે છે. આજ તો વળી પાઘે પહેરી જોઈ ને ભગત, પછી ગુલાબી પહેરી છે. એને શૃંગાર કરજો બાપ, અને શૃંગાર કરશો ત્યારે કેવો શોભે છે એની વાત પૂછો, માં કેટલો મીઠો લાગે, કેટલો પ્યારો લાગે કૃષ્ણ. એટલે કહે છે, ગુલાબી પાઘ ધારી રે
गुलाबी पाग धारी रे शोभे श्यामणी ओ गुलाबी रे ओ शोभे श्यामणी ओ गुलाबी रे गुलाबी पाग धारी रे गुलाबी पाग धारी रे शोभे श्यामणी ओ गुलाबी रे ओ शोभे श्यामणी ओ गुलाबी रे गुलाबी पाग धारी रे गुलाबी पाग धारी रे शोभे श्यामणी ओ गुलाबी रे ओ शोभे श्यामणी ओ गुलाबी तवारी रे शोभे श्यामणी ओ गुलाबी रे ओ शोभे श्यामणी ओ गुलाबी रे गुलाबी पाग धारी रे गुलाबी पाग धारी रे शोभे श्यामणी ओ गुलाबी रे ओ शोभे श्यामणी ओ गुलाबी रे शोभे श्यामणियो शोभे श्यामणियो शोभे श्यामणियो गुलाबी रे भगवान ने श्रृंगार सजावजो बाप तमे पण सोळे श्रृंगार सजी ने श्रृंगार सजी ने बेसजो वहली सवार मां मा यशोदा जाएगा नित्य कर्म करी परवारी અને ભગવાનનો શૃંગાર કરે છે. મોટી એવી ગોળસની ગોરી લઈ માએ વલોણું લઈ અને એમને મોટી એવી ગોળસની ગોળી લઈ અને માએ દધિમંથન માટે બેઠા છે. જ્યારે દધિમંથન માટે બેઠા છે માએ પોતાના કાળા ભમર કેશના ચોટલાની અંદર સુગંધિત પુષ્પોની વેણી નાખી છે.
અને એ સમયે માના હાથની અંદર રહેલા કંગનો એક પછી એક નેત્રાઓ ને એક પછી એક દામણાઓ ને માં ખેંચે છે. એટલે એ સમયે જ્યારે કંગનનો અવાજ આવ્યો એટલે ભગવાન બાલકૃષ્ણ પોતાની પથારીમાં સુતા છે ને ત્યાં જાગ્રત થયા છે. જ્યારે જાગ્રત થયા અને ઉઠીને ઉભા થઈને જુએ છે તો માં બરાબર દધિ મંથન કરે છે, એકદમ ઉઠ્યા છે, નીચે ઉતરી માં ધરતીને વંદન કરી અને એ સમયે દોડતા જઈ અને પાછળથી માં યશોદાને બાથ પીડી છે. માં માં શબ્દ સાંભળતા ને યશોદા બોલ્યા કે લાલા ઉઠી ગયો બેટા? હા માં, પણ મને બહુ ભૂખ લાગી છે, મને દૂધ આપ. પણ લાલા પેલા દંત ધાવન કરી લો બેટા. નહીં માં, મને દૂધ જોઈએ અને એ પણ તારું. ભાગવતકાર કહે છે, મહાપુરુષો કહે છે, કૃષ્ણ મોટા થયા ત્યાં સુધી એને માનું દૂધ પીધું છે. અને એ સમયે માએ દધિ મંથન છોડી અને કૃષ્ણને પોતાની ગોદમાં લઈ સાડીનો છેડો ઓઢાડ્યો અને એ સમયે ભગવાન પૈપાન કરે છે. માને બરાબર યાદ આવ્યું, ભગવાન હજી તૃપ્ત થયા નથી, અને એ સમયે માને યાદ આવ્યું કે મેં રસોડામાં ચૂલા ઉપર એક તપેલીમાં ગંગી ગાયનું દૂધ મૂક્યું છે, જો હમણાં ઉભરાઈ જશે તો મારો લાલો આખો દિવસ ભૂખ્યો રહેશે. એટલે માં લાલાને છોડી નીચે મૂકી અને તરત રસોડામાં ગયા છે. રસોડામાં ગયા અને આ બાજુ ભગવાન કૃષ્ણને બહુ ગુસ્સો આવ્યો છે. ભગવાનને એટલો ક્રોધ આવ્યો કે મારી કરતા માને દૂધ વાલું છે, મારા કરતા દૂધ એને વધારે વાલું છે. અને એ જ સમયે ભગવાનની નજરમાં બરાબર ચટણી વાટવાનો પેલો પથ્થર આવતો, એ પથ્થર જોઈ ગયા, ઉપાડે સીધો એવો દીધો ગોળીમાં. ગોળી ફૂટી આખા ઘરની અંદર છાશ રેલમ છેલ, કારણ કે આ તો 900,000 ધેનુઓનું ગોરસ હતું, કઈ ડોશીમના ટબુડી દૂધની વાત તો હતી નહીં. બે પડલી દૂધ લઈ સાંજે આખું ઘર વાળું કરીએ, ત્યાર પછી તમારા બેન હુવાટણે મને ચા બનાવી દે, સવારના ચા હાટું થોડુંક દૂધ કાઢી લઈ, બાકીનું વધે એમાં તમારા બેન મેળવણ નાખે, સવારમાં વહેલા ઉઠે, છાશ વલોવે, આડોશી પાડોશીને છાશ દે, અને એમાં પણ આ છોકરાએ ઠેબે ચડાવ્યું તે આખો આ ઘરમાં દૂધ રેલમ છેલ બે પડીમાં. તો એને ખાધું કઈ, ચા એનો બનાવ્યો. આ તો ઓલા બહેનોની જેવી વાત છે, ત્રણ બહેનો ભેગા મળ્યા એટલે વાતો કરતા હતા, બધાબરની મોંઘવારીની વાત આવી. એટલે એક બેને કીધું, હમણાં તો કઈ ખાવું હોય તો જીવ ન હાલે. કેમ? એ કે ઘી કેટલું મોંઘું થઈ ગયું, સરસ મજાનો પકવાન બનાવી હતી પણ ખાઈને ત્યાં 800 રૂપિયા યાદ આવે ને તો એવો કડવો લાગે. એટલે એક બેને બીજા બેનને પૂછ્યું, તમારે કેટલું ઘી જોઈએ? એ કે અમારે તો મહિને 500 ગ્રામ ઘી જોઈ જાય. બીજા બેન બાજુમાં ઉભા હતા એણે કીધું, તો તમે બધા બહુ ખાવો, કાંઈ મહિને 500 ઘી જોઈ? એ કે કેમ, તમારે કેટલું જોઈએ? કે અમારે તો મહિને 250 જ જોઈ છે. કે તે બાજુમાં ત્રીજા બેન ઉભા હતા ને બેયનું માથું ભાંગ્યા હતા. એ કે તમે 250 અને તમે 500 ખાઈ જાઓ. બોલી બે એક આરે પૂછ્યું, તો તમે કેટલું ખાવ છો? એ કે અમે તો વરદી થયા, એ કે 100 ગ્રામ લીધું છે, હજી હાલે છે. ઓલી બેને એટલું અચરજ થયું કે પૂછ્યું, તમે આ બન ખાવ છો કેમ? એ કે અમે કાચની બવણીમાં ભરી દઈએ છીએ ટબુડીમાં, અને પછી ખાલી ટબુડી એમ લગાડી દઈ. આ તો આખા 900,000 ધેનુઓના ગોરસની વાત છે બાપ. 900,000 ધેનુનું ગોરસ આખા ઘરની અંદર રેલમ છેલ થયું. ભગવાન કૃષ્ણ એક માટીનું ઠીબડું પાડી એની અંદર માખણનો એક લોંદો લઈ અને બહાર ગયા છે. ભગવાન બહાર જાય એની જ રાહ જુએ. ક્યારે કૃષ્ણ બહાર આવે, કંઈક ખાવાનું લઈને અમે ખાઈએ. જ્યાં બહાર ગયા ત્યાં કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધાય રાહ જોઈ બેઠા છે. ભગવાને જઈને બધાની વચ્ચે બેઠા છે. ભગવાન ખાય, બધાને ખવડાવે છે. આ બાજુ બરાબર યશોદાને અવાજ સંભળાયો એટલે યશોદા બહાર આવે. જ્યાં રસોડામાંથી બહાર આવીને જ્યાં ઓરડામાં જુએ, આખા ઘરની અંદર છાશ રેલમ છેલ. માને એટલો ક્રોધ વ્યાપી ગયો કે ગોપીઓ ફરિયાદ કરતી હતી, વાત સાચી છે, આ કનૈયાના તોફાન બહુ વધ્યા છે. એટલે માને એટલો ક્રોધ આવ્યો કે હાથમાં લીધી લાકડી અને આંખ થઈ રાતડી, માં કૃષ્ણને મારવા માટે જાય છે. ભગવાન કૃષ્ણ બહાર આંગણામાં બેઠા છે પગથિયે. એટલે માં બરાબર ચાલતા થયા પણ એના ઝાંઝરનો અવાજ આવે છે. એટલે માં દબાતા પગે જાય છે, દબાતા દબાતા પગે જાય છે, પણ છતાંય પણ કનૈયાના ભાઈ ગતા કે માના પગમાં ઢીચણિયું ચડ્યું.
આ ઢીચણીઓ કોને કોને જોયું છે? પચીસ ટકા લોકો ઢીચણીયા જોયા. કાલે જ હું યાદ કરતો હતો, અહીંયા વાલુ વતનમાં ગયો એટલે મેં કાલે જ ભરતભાઈને યાદ આપી હતી કે આમાં એક ઢીચણીયું નથી, કારણ કે હવે તો જડે ઓછું ઢીચણીયું. ઢીચણીમાં ખબર પડે થાય. બાકી તો હમણાં શહેરમાંથી એક મહેમાન ગામડે ગયા, તો મહેમાન જમવા બેઠા એટલે બધી જ રસોઈ પીરસાઈ ગઈ, જમતા હતા, થોડુંક જમી લીધું એટલે બરાબર ગરધણીએ પૂછ્યું કે ઢીચણીયું આપું. હવે આ મૂંઝાણો, આને કંઈ ખબર નહીં ઢીચણીયું હું એટલે, તો એ હું કંઈ ખબર છે આપો ને ભાવશે ખાહું. કે અરે તારી ભલી, એ કે અડધું આપો અડધું. એ કે એ છોકરા હવે ઢીચણીયા નહીં જોયા હોય એટલે બરાબર માના પગની અંદર ઢીચણીયું ચડ્યું અને ઝાંઝર ખખડ્યું. કૃષ્ણએ પાછુંવાળું જોયું, જ્યાં પાછળ નજર કરે ત્યાં માં આવે છે, હાથમાં લાકડી, આંખ રાતડી. કૃષ્ણના હાથમાં રહેલું ઠીબડું કૂતરાઓને વાંદરાઓને આપીને કહે છે કે આ તમારે ખાવું હોય તો ખાવું, હવે મારે નથી ખાવું. કૃષ્ણ આગળ આંગણામાં દોડે છે, પાછળ પાછળ માં યશોદા દોડે છે. થોડી વાર ઓરડામાં આવ્યા, વળી પાછા ઓસરીમાં લઈ ગયા, વળી પાછા આંગણામાં આમ બે ચક્કર લગાવ્યા ને ત્યાં માં યશોદા થાકી ગયા છે. માં યશોદા થાકી ગયા ને એ સમયે આંગણાની અંદર ઓસરીમાં એક થાંભલીને ટેકો દઈ અને માં યશોદા બેઠા છે, આંખમાંથી દડ દડ અશ્રુની ધારાઓ વહે છે. લાલા, ગામની અંદર તે મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી છે. હું ગામમાં નીકળું તો ગામની અંદર લોકો મને યશોદા કહીને નથી બોલાવતા, એમ કહે છે કે આ ચોરની માં જાય છે. એટલી બધી તને ક્યાં આધીરાઈ હતી કે તું બે મિનિટ માટે રાહ ન જોઈ શકો, થોડી વાર રાહ ન જોઈ. માં યશોદા રેડ્યા છે એટલે એકદમ દોડતા આવી અને ભગવાન કૃષ્ણ માની ગોદમાં બેસી અને પોતાના નાજુક હાથથી માના અશ્રુને લૂછે છે કે માં મારી ભૂલ થઈ, આજ પછી તને જિંદગીમાં હેરાન નહીં કરું ક્યારેય, મને માફ કરી દે. માએ બાવડું પકડ્યું છે કે લાલા હું એક દૂધ નીચે ઉતારીને આવું એટલી વાર તારાથી રાહ ન જોવાય. પણ માએ હાથ પકડીને કહે છે લાલા તારા તોફાન બહુ વધ્યા છે, આજ હું તને એવો બાંધી દઈશ ને આખો દિવસ તું પડ્યો રહેજે, નહીં તને કોઈ ખાવાનું આપે, નહીં તને કોઈ પીવાનું આપે. કનૈયો કહે છે માં મારી ભૂલ થઈ, આજ પછી તને ક્યારેય હેરાન નહીં કરું, મને આજનો દિવસ જવા દે, માફ કરી દે. પણ માં યશોદા એક ના બે ન થયા, એક ના બે ન થયા. અને એ સમયે માં યશોદા કનૈયાનું બાવડું પકડીને લઈ જાય છે, કનૈયો પાછળ ઢસડાતો ઢસડાતો જાય છે. માને કહે છે માં છોડી દે ને મારી ભૂલ થઈ, આજ પછી તને જિંદગીમાં હેરાન નહીં કરું, મને બહુ ભૂખ લાગી છે, જમવાનું દે ને. યશોદા કહે નહીં લાલા આ તને બાંધીને જ રહીશ, આખો દિવસ પડ્યો રહેજે અહીંયા. કનૈયો રડે છે આંખમાંથી અશ્રુની ધારા સાથે, પણ આજ યશોદાને એના ઉપર જરાય દયા ન આવી, આજને જરાય દયા ન આવી. આંખમાંથી અશ્રુની ધાર સાથે કનૈયો માને વિનંતી કરે છે, પણ માં ન માન્યા. એક ના બે ન થયા. માં બરાબર એક દામણું લઈ આવ્યા, એક છેડો બરાબર ખાનિયા સાથે બાંધ્યો અને એક છેડાને લઈ અને ભગવાન કૃષ્ણના ઉદરના ભાગે, પેટના ભાગે, એટલા માટે ભગવાન કૃષ્ણ દામોદર કહેવાયા છે. દામણું અને ઉદર બે ભેગા થયા માટે કૃષ્ણનું નામ પડ્યું છે દામોદર. એટલે ભગવાનને બાંધવા જાય, જ્યાં ગાંઠ મારવા જાય ત્યાં દામણું બે આંગળ ટૂંકું પડે. માં એક દામણું નાખ્યું, બીજું લઈ આવ્યા. વળી ગાંઠ મારીને જ્યાં ગાંઠ મારવા જાય કૃષ્ણના ઉદરની બે આંગળ ટૂંકું પડે. કનૈયો કહે છે માં જો આમ અભિમાનથી બાંધીશ ને તો ક્યારેય નહીં બંધાવું. હજારો વર્ષથી ઋષિમુનિઓ નાક બંધ કરીને બેઠા છે, મેં સ્વપ્નમાં પણ દર્શન ન આપ્યા હોય. માં એકવાર પ્રેમથી બાંધીજો, હમણાં બંધાઈ જાઓ. અભિમાનથી બાંધશો તો નહીં બંધાય કૃષ્ણ ક્યારેય, કારણ કે કૃષ્ણ હંમેશા ભાવનો ભૂખો છે. અભિમાની માણસ પાસે ક્યારેય કૃષ્ણ ન બંધાય. અને માની ઈચ્છા પૂરી કરવા માટે થઈને કૃષ્ણ બંધાયા. ભગવાન રડે છે માં મને છોડી દે, મને બહુ ભૂખ લાગી છે, જમવાનું દે. માં કંઈ પણ સાંભળ્યા વગર જાય છે અંદર, પડ્યો રે આખો દિવસ, કોઈ કાંઈ નહીં આપે. ભગવાન કૃષ્ણ રડે છે, માં બરાબર ઓરડામાં વહી ગયા અને આ બાજુ ભગવાન એકદમ શાંત રહી ગયા. શું કામે?
ભગવાન કે છે કોઈ સાંભળે નહીં ખોટું રોવું હું, કોઈ સાંભળવા વાળું હોય તો રોવાય, કોઈ સાંભળે નહીં ખોટું રડવું. અને એ સમયે ભગવાન ગોઠણિયા ભર ચાલતા થયા, આગળ આગળ ભગવાન જાય અને પાછળ પાછળ ખાનણીઓ ઢસડાતો જાય છે. નંદ બાબાના આંગણાની અંદર બે યમલા અર્જુનના વૃક્ષો ઉભા છે, એ બેના થડની વચ્ચેથી ભગવાન પસાર થઈ ગયા, પણ પેલો ખાનણીઓ સલવાઈ ગયો. અને ભગવાને એટલી તાકાત લગાવી કે બે યમલા અર્જુનના વૃક્ષો મૂળ સહિત ધરાશાયી થયા અને એની મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલ કુબેર અને મણિગ્રીવ, રુદ્ર અને કુબેરના અનુચરો. નલ કુબેર અને મણિગ્રીવ બે પ્રસન્ન થયા, જેમાંથી પ્રગટ થયા કારણ દેવર્ષિ નારદના શાપને લઈ અને એ વૃક્ષ બન્યા છે.